ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પ્રકરણ નંબર 3, આજના આપણા આ વિડિયો લેક્ચરમાં સહસંયોજક અને ધાત્વીય અથવા તો ધાત્વિક ત્રિજ્યા કોને કહેવાય છે? જો કે હું પહેલા જ ચોખવટ કરી દઉં છું બાળકો, કે ધાત્વિક ત્રિજ્યા હોય કે સહસંયોજક ત્રિજ્યા હોય, એ એટમિક પરમાણુ ત્રિજ્યા જ છે બાળકો. ચાલો, પણ ક્યારે સહસંયોજક હોય ક્યારે ધાત્વિક હોય એ પહેલાં આપણે સમજવું પડશે. તો જોઈએ, પહેલાં સહસંયોજક ત્રિજ્યા, પેલી બાજુ ધાત્વિક ત્રિજ્યા છે, બરાબર? બેની કમ્પેરિઝન સામસામે છે. જોઈએ, સહસંયોજક અણુઓમાં કેવા અણુઓ સહસંયોજક? તો પ્રશ્ન થાય કોવેલેન્ટ, જે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનેલા હોય. આગળ આપણે બંધ વિશે ભણશું બાળકો. સહસંયોજક અણુઓમાં એકલ બંધથી જોડાયેલા, સિંગલ બંધથી જોડાયેલા બે અધાત્વીય, કેવા? સહસંયોજક અણુઓમાં એકલ બંધ, એક જ બંધથી જોડાયેલા બે અધાત્વીય પરમાણુઓના જે ન્યુક્લિયસ છે, કેન્દ્ર છે, એ કેન્દ્ર વચ્ચેના સરેરાશ અંતરનું અડધા મૂલ્યને આપણે સહસંયોજક કોવેલેન્ટ રેડિયસ, બરાબર, સહસંયોજક ત્રિજ્યા કહેવાય છે. અને સહસંયોજક ત્રિજ્યા ખાસ કેના માટે હોય છે? અધાતુઓ માટે જ હોય છે. આપણે ઉદાહરણ લઈએ, અહીંયા સમજૂતી માટે હું આકૃતિ દોરીને કહું છું. ચાલો બાળકો, આપણે જોઈએ કે જો ક્લોરિનનો અણુ હોય, કેવો અણુ હોય વિદ્યાર્થી મિત્રો? ક્લોરિનનો અણુ. ચાલો, આ ન્યુક્લિયસ, 17 પ્રોટોન, પહેલા પરમાણુ દૂર 2, 8, 7, ખ્યાલ એવું, સમૂહ 17 છે. હવે હું સીધી બાહ્ય કક્ષા જ દોરીને દર્શાવું છું તો તમને વધારે ખ્યાલ આવશે. પોઝિટિવ ચાર્જ, આ એક ક્લોરિનનો પરમાણુ છે. અહીંયા સેકન્ડ એટમ લઈ લઉં છું ઓફ ક્લોરિન, પોઝિટિવ ચાર્જ, ખરી 17 પ્રોટોન. તો એની બાહ્યતમ કક્ષામાં વિદ્યાર્થી મિત્રો, એક કામ કરીએ આપણે. હજી ચાલો, અહીંયા હું લખું છું ક્લોરિનની ઇલેક્ટ્રોનની રચના લખી રહ્યું છું, તમને વધારે આઈડિયા આવશે. 1s2, 2s2, 2p6, 3s2, 3p5, 3px, એમાં ઓહ્મના નિયમને અનુસરું છું, 3pz થઈ ગયા. તો 3pz માં એક હોય એટલે અહીંયા ભાગીદારી થાય બેના એક એક ઇલેક્ટ્રોન. આ ક્લોરિન છે, આ બી ક્લોરિન છે. તો એના જે ન્યુક્લિયસ વચ્ચેનું અંતર જે છે, બે અધાતુના પરમાણુ, ક્લોરિન અધાતુ છે, ધાતુ નથી, બરાબર, અને એક બંધથી જોડાયેલા હોય, તો એમની વચ્ચેનું જે સરેરાશ અંતર હોય એનું અડધું, હાફ મૂલ્ય. કારણ કે એકલ પરમાણુની ત્રિજ્યા તો માપવી જ મુશ્કેલ હોય છે બાળકો. તો આને શું કહેવાય છે? એટલે અંતરને આને શું કહેવાય છે? અને આપણે આર લીધી, આમે ત્રિજ્યા તો કહેતા જ ના બાળકો, ક્લિયર? તો હવે ઉદાહરણ સાથે જોઈ, ક્ષકિરણ વર્ણપટની પદ્ધતિ, સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ આપણે શીખી ગયા છે, આની મદદથી પરમાણુ ત્રિજ્યા આપણે નોંધી શકીએ છીએ. તો ક્લોરિનના અણુમાં, Cl2 અણુમાં બે ક્લોરિન પરમાણુ વચ્ચે એક બંધ અને બંધ વચ્ચેનું ટોટલ આ અંતર પ્રાયોગિક રીતે નોંધેલું છે. તો એ અંતર કેટલું મળે છે વિદ્યાર્થી મિત્રો? તો એનો હું રેડ પેનથી અહીંયા દર્શાવી દઉં છું. આ અંતર છે 198, 198 માઇક્રોમીટર છે, ક્લિયર? તો એનું સરેરાશ અડધું અંતર કેને કહેવાય? તો કે એનું સરેરાશ અડધું અંતર કરશો, આ અંતરનું અડધું મૂલ્ય કેટલું થાય? 99 અને 99 માઇક્રોમીટર, ઓકે? તો એની પરમાણુ ત્રિજ્યા, બરાબર, અથવા તો ક્લોરિનની સહસંયોજક ત્રિજ્યા, અંતરનું અડધું મૂલ્ય 99 માઇક્રોમીટર, અને ક્લોરિન પરમાણુની પરમાણુ ત્રિજ્યા સહસંયોજક ત્રિજ્યા કહેવામાં આવે છે, ક્લિયર? પણ આ ક્લોરિનનું ઉદાહરણ છે બાળકો, ફ્લોરિનનું પણ લઈ શકો છો, ક્લિયર? અધાતુ કોઈ બી ચાલશે, પણ અધાતુ માટે જ સહસંયોજક ત્રિજ્યા કયો કે પરમાણુ ત્રિજ્યા કયો, બે એક જ છે.
હવે આપણે જોઈએ ધાત્વિક ત્રિજ્યા, વિદ્યાર્થી મિત્રો, એની ડેફિનેશન શું? તો ધાતુના તો અણુ ના હોય, અધાતુના અણુ હોય, Cl2, F2, તમે જો O2, N2, ધાતુ આપણે કહેવા જ છે કે સિંહના ટોળા ના હોય, સિંહ એકલા જ અખડતા હોય, ખ્યાલ આવે? એમ અધાતુઓ છે વિદ્યાર્થી મિત્રો, એ અણુ સ્વરૂપે હોય, ધાતુના અણુ હોય જ નહીં, ક્લિયર? તો હવે એમાં કેવી રીતના અંતર મેળવું? એક પરમાણુ ત્રિજ્યા તો નોંધવી જ મુશ્કેલ, છતાંય આપણે રસ્તો કરવાનો છે. ચાલો, ધાતુ સ્ફટિકમાં પાસ પાસે નજીક નજીક ક્લોઝ બરાબર પાસ પાસે આવેલા બે પરમાણુ, ભલે અણુ જોડાય નહીં તો કાંઈ નહીં, પણ બાજુ બાજુમાં ગોઠવાયેલા તો હોય જ. આપણે બસમાં ટ્રાવેલિંગ કરતા હોય, ડબલની સીટમાં બેઠા હોય, એ આપણી સાથે કોઈ રિલેશન ના હોય બ્લડ રિલેશનમાં, છતાંય આપણે પાસ પાસે બેઠા હોય, એટલે એવું જરૂરી નથી કે આપણી પાસે બેઠા એટલે કોઈ રિલેશનમાં જ હોય અને ના પણ હોઈ શકે. ચાલો, તો ધાતુ સ્ફટિકમાં પાસ પાસે આવેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય તે ધાતુ સ્ફટિકની ધાત્વીય ત્રિજ્યા કહેવાય છે. તો ચાલો હું અહીંયા અટકું છું, જરાક ધાતુ સ્ફટિકને પણ આપણે મુલાકાત લઈએ કે ધાતુ સ્ફટિક કેવો. આગળ બાળકો આવવાનું છે, એમાં પરમાણુઓ બરાબર નજીક નજીક આ રીતના ગોઠવણી પામેલા હોય છે. હું અત્યારે એને સર્કલથી દોરું છું, ગોળા વડે દર્શાવું, પરમાણુ કર્ણ લઈ કહીશું આગળ જઈને, પણ અત્યારે બધું તમે ડીપમાં નથી જતા બાળકો આપણે, પણ આ રીતના એના પરમાણુઓ શું હોય, ક્લોઝ પેકિંગ થયેલા હોય છે, ઘણા બધા હોય, મેં તો ભાગ દર્શાવ્યો. હવે આપણે એક કામ કરીએ છીએ, અહીંયા હું ધાતુના કોપરના બે નજીક નજીક સમાન સમજી લેજો, દિવ્ય દ્રષ્ટિ રાખવાની છે. ધાતુના સ્ફટિકમાં પાસ પાસે આવેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય, તો આ અંતર ક્લિયર, આનું અડધું મૂલ્ય આપણે લઈશું બરાબર, આ અંતરનું અડધું મૂલ્ય તે ધાતુનું ધાત્વિક ત્રિજ્યા કહેવાય છે. અને ધાત્વિક ત્રિજ્યા ધાતુઓ માટે જ હોય છે. કેના માટે હોય છે? ધાતુ સ્ફટિકમાં પાસ પાસે આવેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય તે ધાતુની ધાત્વિક ત્રિજ્યા કહેવાય. અને ધાત્વિક ત્રિજ્યા માત્ર ને માત્ર કેના માટે હોય છે? ધાતુઓ માટે. આ અધાતુઓ માટે? આ ધાતુ માટે હોય છે. ઘન કોપર, તમે ઘન કોપર લ્યો તો એના સ્ફટિકમાં, મેં આ કોપરની જ વાત કરેલી છે ભાઈ, શિવ એની સંજ્ઞા છે 29 તત્વ, બે પાસ પાસે આવેલા કોપર પરમાણુ વચ્ચેનું અંતર કેટલું જોવા મળે છે? 100 કિલો વર્ણપટની બધીથી માપ્યું આપણે, નથી માપ્યું, 256 પાઇકોમીટર. થિયરી પૂરતા આ ડેટા યાદ રાખજો, પૂછાય તો માપવાનું નથી, 256 પાઇકોમીટર છે. તો આ તો બે પરમાણુ વચ્ચેનું અંતર છે, આથી 256 પાઇકોમીટરનું અડધું મૂલ્ય એટલે કે 128 પાઇકોમીટરને કોપર પરમાણુની શું કહેવાય છે? ધાત્વિક ત્રિજ્યા કહે છે. હવે છેલ્લો મુદ્દો જોઈ લઈએ બાળકો, એક મિનિટ, આ ડેટા લખી નાખ્યા 256 જીઆઈ, એનું અડધું 128, ક્લિયર? આ સીયુ બંધ નથી, ક્લિયર? આથી 256 પાઇકોમીટરનું અડધું મૂલ્ય એટલે કે 128 પાઇકોમીટરને કોપર પરમાણુની ત્રિજ્યા ધાત્વિક ત્રિજ્યા કહેવાય. હવે વાત એ છે કે સસંયોજક ત્રિજ્યા હોય, આ મેં પહેલાં જ કીધું હતું, કે પછી ધાત્વિક ત્રિજ્યા હોય એને આપણે પરમાણુ ત્રિજ્યા તરીકે જ દર્શાવીએ છીએ. પણ ફેર એટલો છે કે કોવેલેન્ટ સસંયોજક ત્રિજ્યા છે અધાતુ માટે છે, અધાતુ માટે છે, પણ છે તો પરમાણુ ત્રિજ્યા છે, ક્લિયર? ચાલો, ટૂંકમાં જુદા જુદા પરમાણુ માટે જુદું જુદું, જેમ કે માણસ તો આપણે બધાય છીએ, પણ એમાં જ્ઞાતિ જુદી હોય, હાઈટ જુદી હોય, પણ કહેવાય તો માણસ જ. રેડી? એમ પરમાણુ ત્રિજ્યા એ કોમન નેમ થયું,
પછી ધાતુ માટે એને ધાત્વિક ત્રિજ્યા કહેવાય, અધાતુ માટે એને સસંયોજક ત્રિજ્યા કહેવાય છે. તો આજનો આપણો આ ટોપિક સસંયોજક ધાત્વિક ત્રિજ્યા કે પરમાણુ ત્રિજ્યા બરાબર પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.